હેલો વિદ્યાર્થી મિત્રો, આપણા વિડીયો લેક્ચરની લિંક તમને વોટ્સએપમાં મળે એની જરાય રાહ જોવાની જરૂર નથી. ફક્ત યુટ્યુબ ખોલો અને એમાં સર્ચ કરો ફેલ ફિઝિક્સ વિથ સંજય નકુમને અને મેળવો બધા જ વિડીયો લેક્ચર તમારા મોબાઈલની સ્ક્રીન પર. આપણી ચેનલ પર જઈ અને હા, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક તો કરી જ દેવાનું, જેથી બધા વિડીયોની લેક્ચરની તમને નોટિફિકેશન મોબાઈલની સ્ક્રીન પર જ મળે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફેલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. આપણે લાસ્ટ ટાઈમ સુધી જોયેલું હતું, આપણે જે લાસ્ટ ટેસ્ટ જોયેલું શું હતું, એ હતું રેડિયો એક્ટિવિટીના નિયમો, બરાબર, રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ અને એ બધી ચર્ચા કરેલી. હવે આપણે જોવાના છીએ રેડિયો એક્ટિવિટીના જે આજે મેઇન ત્રણ આલ્ફા બીટા અને ગામા જે કિરણો જે ઉત્સર્જન થાય છે, બરાબર. આલ્ફા બીટા જેને આપણે કહીએ છીએ, આલ્ફા બીટા ગામાનું ઉત્સર્જન, રેડિયો જે રેડિયેશનનું ઉત્સર્જન થાય છે, બરાબર, એનું એના વિશે આપણે વાત કરીએ, ડિટેલમાં વાત કરવાના છીએ આપણે, બરાબર. તો આપણે અત્યારે ડિટેલમાં વાત કરવાના છીએ, બરાબર. તો સૌથી પહેલું એમાં આપણે જોવાનું છે આલ્ફા ક્ષય, જેને આપણે શું કહીએ છીએ, આલ્ફા ડીકે કહીએ છીએ, બરાબર. આપણે જોવાના છીએ આલ્ફા ક્ષય. તો આલ્ફા ક્ષય એટલે શું, કોઈ ભી સેમ્પલ છે, બરાબર, કોઈ ભી તત્વ છે, રેડિયોએક્ટિવ તત્વ જેનું જે ઘણું ઊંચું એનો પરમાણુ ક્રમાંક છે, બરાબર, એ રેડિયોએક્ટિવ તત્વ છે એ શું કરે છે, તો કે આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે, બરાબર. તો એ એક એ સેમ્પલની પોતાની પ્રોપર્ટી હોય છે, એ જે તત્વ છે એ પોતાની પ્રોપર્ટી હોય છે, લાક્ષણિકતા હોય છે કે એ શું ઉત્સર્જન કરે છે. અમુક જે અમુક સેમ્પલ હોય છે, વિટા પણ ઉત્સર્જન કરે છે, અમુક આલ્ફા કરે છે, અમુક બંને પણ કરતા હોય શકે, બરાબર. પણ એ કોઈ ભી વસ્તુ હોય જે ઉત્સર્જન થાય છે, આવા જે રેડિયેશન રેડિયોએક્ટિવ તત્વમાંથી જે ઉત્સર્જન થાય છે આલ્ફા બીટા ગામાનું, એક શેના કારણે થાય છે, તો કે એ જે ન્યુક્લિયસ છે પોતે અસ્થાયી છે અને સ્થાયી થવા માંગે છે, બરાબર. તો એના માટે થાય છે. તો આલ્ફા જે આલ્ફા કણ જે છે છે શું, તો આલ્ફા કણ છે બેઝિકલી છે શું છે, હિલિયમ ન્યુક્લિયસ છે. શું છે બેઝિકલી, શું છે, હિલિયમ ન્યુક્લિયસ છે, બરાબર. કે હિલિયમ ન્યુક્લિયસ એટલે 2He4, એટલે કે જેમાં બે પ્રોટોન અને બે ન્યુટ્રોન હોય છે એ, બરાબર. આલ્ફા કણ એને આપણે આલ્ફા કણ કહીએ છીએ. તો અમુક ન્યુક્લિયસ છે એ શું હોય છે, તો એ સ્થાયી થવા માટે આલ્ફા કણ નું ઉત્સર્જન કરતા હોય છે, બરાબર. જેમાં એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું, બરાબર. તો સૌથી પહેલા છે યુરેનિયમ, યુરેનિયમ 92-238. આજે યુરેનિયમ 238 છે, એ શું થાય છે, તેનું ન્યુક્લિયસ છે કેવું હોય છે, અસ્થાયી હોય છે. તો સ્થાયી થવા માટે શું કરે છે, તો એ આલ્ફા કણ નું સતત ને સતત ઉત્સર્જન કર્યા કરે છે. આલ્ફા કણ ના એવું કરે છે, ન્યુક્લિયસ માંથી આલ્ફા કણ નું સતત ને સતત ઉત્સર્જન કર્યા કરે છે, બરાબર. તો એ આલ્ફા કણ નું ઉત્સર્જન કરે, બરાબર, તો શું થાય, આજે આજે જે ન્યુક્લિયસ છે પોતે ક્ષય પામે છે, એ ન્યુક્લિયસ ને આપણે કહીએ છીએ જનક ન્યુક્લિયસ. શું કહીએ છીએ, જનક ન્યુક્લિયસ. અને જે બને છે એને આપણે કહીએ છીએ જનિત ન્યુક્લિયસ, જે નિપજ કહેવાય ને એને શું કહીએ છીએ આપણે, જનિત ન્યુક્લિયસ, બરાબર. ઓકે, તો યુરેનિયમ છે શું કરે છે, તો કે આલ્ફા કણ એટલે કે હિલિયમ ન્યુક્લિયસ નું શું કરે છે, તો એ ઉત્સર્જન કરે છે, બરાબર. તો એ ઉત્સર્જન કરશે એટલે ટૂંકમાં આની એક નિપજ આ તો હોવાની જ છે, HE2HE4, બરાબર. તો આ જે યુરેનિયમ છે એમાંથી હિલિયમ આલ્ફા નો આલ્ફા જે આલ્ફા કણ જે છે એટલે કે હિલિયમ ન્યુક્લિયસ તો નીકળી ગયો, બરાબર, એ તો એનું ઉત્સર્જન થઈ ગયું. તો જે આપણે નિપજ ન્યુક્લિયસ મળશે એ શું હોય છે, તો 92 છે એ પ્રોટોન, એમાંથી બે પ્રોટોન આલ્ફા લઈ જાય આલ્ફા કણ, બરાબર. તો બધે કેટલા, તો કે 90 પ્રોટોન. અને ટોટલ જે પરમાણુ દળાંક છે ન્યુક્લિયર ની સંખ્યા, એ ન્યુક્લિયસ ની અંદર ટોટલ ન્યુક્લિયર ની સંખ્યા કેટલી છે, તો કે 238. 238 માંથી ચાર તો કોણ લઈ જાય છે, આલ્ફા પાર્ટિકલ. આલ્ફા પાર્ટિકલ કેટલા લઈ જાય છે, ચાર, એટલે કે કયા, બે પ્રોટોન અને બે ન્યુટ્રોન, બરાબર. તો એ ટોટલ ચાર લઈ જાય તો વધે છે કેટલા, 234. તો 90 જેનો પરમાણુ ક્રમાંક છે એ તત્વ કયું છે, તો કે થોરિયમ. ક્લિયર. તો આજે બન્યું એ શું બન્યું, થોરિયમ બન્યું, બરાબર. અને એ જે ન્યુક્લિયર આજે જે જે પ્રોડક્ટ થયા પછી જે પ્રક્રિયા જે છે તે પ્રક્રિયા થયા પછી જે ન્યુક્લિયસ બને છે એને આપણે શું કહીએ છીએ, જનક ન્યુક્લિયસ. અને આને શું કહીએ છીએ, જનિત ન્યુક્લિયસ, બરાબર. કે આ જે છે જનક છે એટલે જે એમાંથી એ પોતે ક્ષય પામે છે અને એ નિપજ. તો આ જે છે એ કેવું છે, અવિભંજિત ન્યુક્લિયસ છે. એનું વિભંજન થઈને શું બન્યું, એનું આલ્ફા પાર્ટિકલ ઉત્સર્જન કર્યું ને, આ જે છે વિભંજિત ન્યુક્લિયસ છે, જેનું વિભંજન થઈ ચુક્યું છે, બરાબર. આપણે આને આને એકચ્યુઅલી આને એવું કહીએ છીએ કે આને કહીએ આપણે પેરેન્ટ ન્યુક્લિયસ કહીએ છીએ. શું કહીએ છીએ, પેરેન્ટ ન્યુક્લિયસ. અને આને કહીએ છીએ ડોટર ન્યુક્લિયસ. ઓકે, ક્લિયર.
તો આ રીતે કંઈક જો યુરેનિયમ 238 જે આલ્ફા કણનું ઉત્સર્જન કરે તો એ કંઈક આ રીતની એ જે કયું એલિમેન્ટ બનાવતો કે થોરિયમ બનાવે છે. ક્લિયર? તો એનો મતલબ અહીંયાથી તમે એક વસ્તુ સાફ સાફ સમજી શકો છો કે કોઈ બી એલિમેન્ટમાંથી, કોઈ બી એલિમેન્ટ જે કોઈ બી તત્વ છે બરાબર, રેડિયોએક્ટિવ તત્વ, એ જો આલ્ફા કણનું ઉત્સર્જન કરે તો એમાં જે 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 નિપજ મળે છે આપણને, જે પ્રોડક્ટ ન્યુક્લિયસ મળે છે, જે ડોટર ન્યુક્લિયસ મળે છે, એ ન્યુક્લિયસ કેવું હોય છે? તો કે એમાં પ્રોટોનની સંખ્યામાં 2 ઓછા હશે અને જે ટોટલ ન્યુક્લિયોનની સંખ્યા છે એમાં કેટલા ઓછા હશે? 4 ઓછા હશે. બરાબર? એટલે તમે એક્સ વાય ઝેડ કોઈ બી તમે પ્રક્રિયા લઈ લો. બરાબર? જેમ કે હું વાત કરું કે મારી પાસે કોઈ તત્વ છે એક્સ, જેનો પરમાણુ ક્રમાંક છે ઝેડ અને પરમાણુ દળાંક છે એ. બરાબર? એ જો કોઈ વાય એલિમેન્ટ બનાવે, બરાબર, અને વાય એલિમેન્ટ બનાવે એટલે કે આલ્ફા કણનું ઉત્સર્જન કરે, બરાબર, તો એ શું હોય છે? 2H4 તો નીકળવાનું છે. તો એ જે આલ્ફા કણનું ઉત્સર્જન કરે તો જે વધશે એ શું હોય છે? તો કે એમાં પ્રોટોનની સંખ્યામાંથી 2 પ્રોટોન કેવા થઈ ગયા છે? ઓછા. મતલબ એ શું હોય છે? Z-2. અને ટોટલ જે ન્યુક્લિયોની સંખ્યા છે બરાબર, એમાંથી 4 ન્યુક્લિયોન કેવા થઈ ગયા છે? ઓછા. એટલે આના જે છે કેટલા છે? A-4. ક્લિયર? આ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો કે તમારી પાસે આ શું હતો? જનક ન્યુક્લિયસ હતો. એમાંથી જનિત ન્યુક્લિયસ તરીકે શું બન્યું છે? તો કે વાય એલિમેન્ટ, કે જેનો પરમાણુ દળાંક છે A-4 અને પરમાણુ ક્રમાંક છે Z-2. કે ટૂંકમાં એ જેનું ક્ષય થાય છે એના કરતા 2 પ્રોટોન ઓછા અને ટોટલ 4 ન્યુક્લિયોન ઓછા બને છે એ નવા ન્યુક્લિયસના. ક્લિયર? આ વસ્તુ તો આ વસ્તુ આપણે મેઇન જોવાની છે. બરાબર? હવે વાત કરીએ કોઈ ભી પ્રક્રિયા છે એ થાય ક્યારે. કોઈ ભી પ્રક્રિયા આપમેળે થાય ક્યારે? જયારે આપમેળે થાય ત્યારે જ. કે જયારે આપણે આપમેળે થાય એનો મતલબ શું થાય? તો કે આપણે કઈ ઉર્જા નથી આપવી પડતી. બરાબર? શું? આપણે એ જે પ્રક્રિયા થવા માટે આપણે કોઈ ઉર્જા નથી આપવી પડતી. એ જે એને ઉર્જા જોઈએ છે પોતે આપમેળે પોતે જ કંઈક કોઈક રીતે ઉર્જા ગમે ત્યાંથી લઈ લે છે અથવા પોતાની પાસેથી લઈ લે છે. બરાબર? અને એ ઉર્જાનો ઉપયોગ કરી અને એવું થઈ જે પ્રક્રિયા થઈ જાય છે. આપણે કંઈ આપવી નથી પડતી. તો જે પ્રક્રિયામાં આપણે કંઈક ઉર્જા આપવી પડે અને પછી એ ઉર્જા થાય, પછી એ પ્રક્રિયા થાય, તો આવી પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ? ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ. તમને ખબર છે કેમિસ્ટ્રીમાં તમે આ વસ્તુ જોયેલી છે. એવી પ્રક્રિયાને આપણે કહીએ ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ. અને જે પ્રક્રિયામાં પ્રક્રિયા થયા પછી ઉર્જાનું શું કરીએ? ઉર્જા ઉત્પન્ન કરે. તો એવી પ્રક્રિયાને આપણે કઈ કહીએ? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ. બરાબર? તો આલ્ફા પાર્ટિકલનું જે છે આલ્ફા કણ ઉત્સર્જન કરે છે ન્યુક્લિયસમાંથી, એ પોતે જાતે જ ઉત્સર્જન કરે છે. એનો મતલબ એ પ્રક્રિયા કેવી થઈ? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ. બરાબર? કે જે પોતાની જાતે શું કરે છે? ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને તો જાતે જ ઉત્સર્જન ઉર્જન પોતે પોતે જાતે જ જો એ પ્રક્રિયા કરવી હોય કરી શકતું હોય આપમેળે. બરાબર? તો એને પોતે આપણે તો ઉર્જા આપવી પડતી નથી. તો મતલબ આ પ્રક્રિયા કેવી? એની આપમેળે થાય છે. તો આપમેળે થાય માટે આપમેળે થવા માટે શું કન્ડિશન જરૂરી છે? તો આપમેળે થવા માટે એ જરૂરી છે કે હમેશા જનક ન્યુક્લિયસનો દળ હોય. બરાબર? એ જનક આ જનિત ન્યુક્લિયસ છે જે. બરાબર? જનિત ન્યુક્લિયસ એટલે આ બંને તમે ગણી શકો પ્રોડક્ટ ન્યુક્લિયસ. બરાબર? કે ટૂંકમાં તો ટોટલ આ જે છે તો આના ટોટલ દળ અને આનું ટોટલ દળ. બરાબર? આ જે આનું કુલ દળ અને આખી આ જે નિપજનું કુલ દળ, આ બંને દળમાં તમે વસ્તુ જોવો તો આ પ્રક્રિયા આપમેળે ત્યારે જ પોસિબલ છે જ્યારે નિપજનું દળ આજે પ્રક્રિયા કરવાનું જે મેન જે છે એના દળ કરતા કુલ દળ, આના કુલ દળ કરતા કેવું હોવું જોઈએ? ઓછું. મતલબ આનું દળ વધારે હોય અને આનું ટોટલ કુલ દળ ઓછું હોય. બરાબર? તો તમે એવું કહી શકો કે આ બંનેના દળમાં જેટલો તફાવત છે ને એટલો તફાવત એ જે દળ જે છે ને બતાવો એ જે દળ કે જેટલું દળ ઓછું છે આ લોકોનું એટલું દળ શું થઈ ગયું હોય? ઉર્જામાં રૂપાંતર થઈ ગયું હોય. અને એ ઉર્જાનો ઉપયોગ કરીને આ આલ્ફા કણ છે એનું ઉત્સર્જન શું હોય? કારણ કે તમે વાત કરો કે આ ન્યુક્લિયસ છે શરૂઆતમાં સ્થિર હોય એમ આપણે કહીએ. બરાબર? કે આ જે યુરેનિયમ ન્યુક્લિયસ છે એ કેવું છે? તો કે શરૂઆતમાં સ્થિર છે. તો સ્થિર છે અને પછી ઉત્સર્જન થાય તો આલ્ફા કણનું ઉત્સર્જન થાય એટલે આલ્ફા કણને કંઈક વેગ તો હોવાનો જ છે અને આને આને બી કહ્યું આને આનો બી વિરુદ્ધ દિશામાં થોડો ઘણો બી વેગ હોવાનો છે. બરાબર? તો આ ઉર્જા આવી ક્યાંથી? આ ઉર્જા છે કયા સ્વરૂપમાં છે? ગતિ ઉર્જાના સ્વરૂપમાં છે. તો એ ઉર્જા આવી ક્યાંથી? બરાબર? તો એ ઉર્જા ક્યાંથી આવે? તો કે આનું દળ અને આનું દળ આ બંનેનું કુલ દળ આ બંનેના જે એરો એરો જે છે એની આ બાજુના જે ન્યુક્લિયસ છે એરોની આ બાજુના ન્યુક્લિયસ છે આ બંનેના જે ન્યુક્લિયસમાં જે આ બંનેના જે આ બંને કુલ દળ છે એ કુલ દળમાં જે તફાવત છે. બરાબર? એ કુલ દળમાં તફાવત એટલે કે આનું વધારે છે અને આનું ટોટલ કેવું છે? ઓછું છે. તો જેટલું ઓછું છે એટલું દળ જે છે એનું શું થયું? તો કે એનું ઉર્જામાં રૂપાંતર થઈ ગયું અને એ ઉર્જા આ બંનેને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળી. આ ટાઈપની વસ્તુ તમે કહી શકો. હવે વાત કરીએ આપણે કે એ ઉર્જા કેટલી છે આ લોકોની આ ઉર્જા કેટલી છે એટલે કે ટૂંકમાં આપણે દળ શક્તિ જોવી પડે.
બરાબર, કોઈ બી પ્રક્રિયાનું જોવું પડે, આપણે દળ ક્ષતિ જોવી પડે કે આ પ્રક્રિયા થવામાં દળ દળ કેટલી ક્ષતિ, દળ ક્ષતિ કેટલી થઈ, બરાબર આ વસ્તુ જોવી પડે. તો આ જે દળ ક્ષતિ છે એ તો આપણને ખબર છે કે આપણે આઇન્સ્ટાઈન દળ ઊર્જાનું શું પેલું જે સૂત્ર છે બરાબર, ઇ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ સી સ્ક્વેર. એના ડેલ્ટા એમ, ડેલ્ટા એમ તો શું હતું, દળ ક્ષતિ બરાબર. તો એ જે ઉર્જા છે આપણે ડેલ્ટા એમ સી સ્ક્વેર, એ ઉર્જા છે એનાથી આપણે શું મેળવી શકીએ, એ ઉર્જા થી આપણને ખબર પડી જાય કે આ બધાની ગતિ ઉર્જા કેટલી છે. તો આના માટે આપણે દર્શાવીએ છીએ ક્યુ નું, ક્યુ વેલ્યુ કઈ દર્શાવી છે, ક્યુ મૂલ્ય. આપણે એકચ્યુઅલી એને કહીએ છીએ ક્યુ મૂલ્ય. આ રીતે શું કહીએ છીએ, ક્યુ મૂલ્ય. ક્યુ મૂલ્ય એ શું છે તો કે એકચ્યુઅલી કઈ નથી, એ આ બંને જે નિપજ અને પેરેન્ટ ન્યુક્લિયસ અને ડોટર ન્યુક્લિયસ બરાબર, એના જે દળ વચ્ચેનો જે આ જે એ બંને વચ્ચેના જે દળમાં દળ ક્ષતિ થઈ, એ દળ ક્ષતિ જે છે એમાંથી કેટલી ઉર્જા ઉત્પન્ન થશે બરાબર, અથવા તો કેટલી ઉર્જા શોષાય જશે બરાબર. આનું દળ વધારે હોય અને આનું દળ ઓછું હોય બરાબર, તો શું થયું, ઉર્જા ઉત્પન્ન થઈ કહેવાય. અને આનું વધારે હોય અને આનું ઓછું હોય, એટલે ટૂંકમાં ઓછામાંથી વધારે ક્યારે પોસિબલ છે, જ્યારે તમે એને ઉર્જા આપો ત્યારે બરાબર. તો ક્યુ વેલ્યુ તમે જોવો તો ક્યુ વેલ્યુ તમે કઈ રીતે દર્શાવી શકો, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલી આવે છે કે પહેલા તો શું છે, તો કે આ અને આ બધાને શું કરવું પડે, એટલે કે તમે આપણે આની વાત કરીએ તો આ જે છે એમાં આનો અને આનો ઉર્જેલા દળનો તફાવત લેવો પડે. તો શું થાય, તો કે આપણે વાત કરીએ કે એક્સ ન્યુક્લિયસનું દળ બરાબર માઇનસ આનું દળ, માંથી આનું દળ બધાનું બાદ કરી દઈએ તો શું થાય, એમ વાય અને આને બાદ કરી દઈએ એટલે કે માસ ઓફ એચી. તો આ જે મને મળે છે એ શું છે, એ દળ ક્ષતિ છે બરાબર. એટલો કે ટૂંકમાં આ જે જનક ન્યુક્લિયસ છે એમાંથી જનિત ન્યુક્લિયસનું આપણે દળ શું કરી દઈએ, બાદ કરી દઈએ. તો જે દળ મળશે એવું શું હોય છે, એ દળ ક્ષતિ છે. અને દળ ક્ષતિને આપણે સી સ્ક્વેર વડે ગુણાકાર કરી દઈએ, એટલે કે ડેલ્ટા એમ સી સ્ક્વેર તમને ખબર જ છે, તેના વડે ગુણાકાર કરી દઈએ તો શું મળે, આપણને કુલ ઉર્જા મળી જાય બરાબર. હવે આ પ્રક્રિયા જે છે બરાબર, એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, એ તમે શેના દ્વારા જાણી શકો. ઓબ્વિયસલી તમે ક્યુ ની વેલ્યુ પરથી જાણી શકો કે એ જે પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક છે કે ઉષ્મા શોષક છે બરાબર. જેમ કે આપણે અહીંયા વાત કરીએ કે અહીંયા એક્સ ન્યુક્લિયસ માંથી શું બને છે, તો કે વાય ન્યુક્લિયસ બને છે અને આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે બરાબર. જો આપણે પહેલા એ વાત કરીએ કે આનું દળ વધારે છે, સપોઝ શું છે, તો કે એક્સ ન્યુક્લિયસ નું દળ વધારે છે આ બંનેના ટોટલ કરતા, એટલે ટૂંકમાં આના કરતા આ વધારે છે. આ વધારે હોય અને આ બંનેનો કુલ જે છે એ ઓછું હોય તો શું થવાનું, તો આપણને આટલું તો આપણને ધન મળશે. આટલું ધન મળશે અને સી સ્ક્વેર વડે ગુણાકાર કરો તો શું મળે, આપણને ક્યુ ની વેલ્યુ કેવી મળે, ધન મળે. તો ક્યુ ની વેલ્યુ તમને જયારે ધન મળે, ક્યુ એ 0 કરતા મોટો મળે બરાબર, તેનો મતલબ શું થયો, ક્યુ પોઝિટિવ મળે એનો મતલબ શું થયો, કે પ્રક્રિયા કેવી થઈ ગઈ, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ ગઈ બરાબર. અને સપોઝ આપણે વાત કરીએ, હું તમને એક્સપ્લેન કરું છું કે કેમ આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ બરાબર. પછી આપણે વાત કરીએ કે સપોઝ આ ક્યુ ની વેલ્યુ મને નેગેટિવ ક્યારે મળી શકે, નેગેટિવ ક્યારે મળે, જ્યારે આ બંનેનું મૂલ્ય કુલ જે છે એ વધારે હોય અને આ ઓછું હોય. તો એમએક્સ નું ઓછું હોય અને આ બંને વધારે હોય તો ટોટલ આપણે નેગેટિવ મળશે, ને આ ઉર્જા આપણને કેમ મળશે, ઓછી મળશે, નેગેટિવ 0 કરતા ઓછી મળશે એટલે કે ઋણ. તો એ પ્રક્રિયા કઈ રીતે કહી શકાય, ઉષ્મા શોષક કહી શકાય. હવે હું આપણે એ વાત કરીએ કે કેમ ક્યુ 0 કરતા મોટો હોય તો ઉષ્મા ક્ષેપક અને ક્યુ 0 કરતા નાનો હોય તો ઉષ્મા શોષક. પહેલી વાત કરીએ આની, તો આમાં ક્યુ 0 કરતા મોટો છે એનો મતલબ શું થયો, તો કે એક્સ નું દળ વધારે છે અને આ બંનેનું દળ કેવું છે, ઓછું. તો આનું વધારે છે બરાબર, સપોઝ હું તમને વાત કરું, આપણે યુનિટ ટેસ્ટ હતા, આપણે ખાલી તમને ઉદાહરણ તરીકે સમજાવું બરાબર, કોઈ ભી એકમ વગર બરાબર. કે સપોઝ આપણે આની વાત કરીએ કે આનું દળ છે 5 બરાબર, શું છે આનું દળ છે 5 બરાબર, અને આપણે યુનિટ વાત નથી કરતા, ફક્ત ઉદાહરણ જોઈએ છે બરાબર. આનું દળ છે 5 બરાબર, આનું દળ છે 3. આ 5 5 જે છે બરાબર, 5 એક્સ નું દળ જે છે એ 5 છે, અને એનું એને જયારે પ્રોડક્ટ બને છે બરાબર, ત્યારે એમાંથી જે મેઇન ન્યુક્લિયસ એનો દળ છે 3 અને આલ્ફા કણનું જે દળ છે એ શું છે, 1 સપોઝ બરાબર. તો 5 માંથી આ જે ન્યુક્લિયસ એનું 3 છે, આનું 1 છે. તો હવે તમે જુઓ તો આ બાજુની સાઈડ જુઓ તો 5 છે, અને આ બાજુની સાઈડ તમે ટોટલ કરો તો કેટલા થાય, 4. તો તમે વસ્તુ જુઓ કે આ બાજુ 5 જે વજન વાળું હતું એમાંથી જે બધું બન્યું અહીંયા કેવું છે, તો કે એનું વજન કુલ 4 છે. મતલબ જે આમાં જે પ્રક્રિયા થઈ અને દળ શું થયું, મૂઠું ઓછું થયું. કેટલું ઓછું થયું, તો કે 1 જેટલું. તો આ જે દળ છે એ શું થયું, એ ઉર્જામાં રૂપાંતર થયું, એટલા માટે આ બંને ન્યુક્લિયસને શું મળશે, ઉર્જા મળશે બરાબર. અને આ ઉર્જા મળશે તો આમને ઉર્જા આપવાની તો આપણે ક્યાંય જરૂર પડી જ નથી, ખબર
તો જરૂર પડી નથી એટલે શું છે આ બંને સમૂહતા ગતિ ઉર્જા લઈને ભાગી જશે, એટલા માટે આપણે એને કહીએ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ક્લિયર? હવે આપણે વાત કરીએ, ઊંધી વાત કરીએ. હવે આનું દળ છે 5, બરાબર. હવે આનું દળ 5 છે, બરાબર, અને એની જગ્યાએ આપણે વાત કરીએ એનું દળ વધે જે છે એના કરતા શું થાય, એનું દળ વધી જાય. જેમ કે સપોઝ આનું દળ છે 4, ચાર દળ છે તો એની સાપેક્ષે આનું દળ થાય છે 3 અને આનું આવે છે 2, બરાબર. તો આ શું થયું, આ બાજુ તમે જુઓ તો ટોટલ દળ 5 થઈ ગયું, આ બાજુ કેટલું હતું 4, બરાબર. મતલબ દળ વધી ગયું. તો આ જેટલું દળ વધી ગયું, બરાબર, એ દળ આવ્યું ક્યાંથી, તો એ દળ ક્યાંથી આવે, તો એ દળ અહીંયાથી આવે. જો સાંભળો ક્યાંથી આવે, એ દળ આપણે આ પ્રક્રિયા કરાવવા માટે આ ન્યુક્લિયસ ને આપણે કઈક ઉર્જા આપવી પડે, બરાબર. આ પ્રક્રિયા કરાવવા માટે આપણે આ ન્યુક્લિયસ છે એને શું કરવું પડે, તો કે એને ઉર્જા આપવી પડે. એને ઉર્જા આપીએ, બરાબર, એટલે એ ન્યુક્લિયસ એ ઉર્જાનું, થોડીક ઉર્જાનું દળમાં રૂપાંતર કરી દે, અને દળમાં રૂપાંતર કરે એટલે અહીંયા આ જે 1 તફાવત છે -1, બરાબર, એ ક્યાંથી આવ્યો, તો કે એ જે 1 દળ જે છે, બરાબર, ક્યાંથી આવ્યું, તો જે મેં ઉર્જા આપી આ પ્રક્રિયા કરાવવા માટે જે ઉર્જા મેં આપી એ ઉર્જામાંથી થોડું શું થઈ ગયું, તો થોડુંક દળમાં રૂપાંતર થઈ ગયું. આ પ્રક્રિયા પણ થઈ ગઈ અને થોડુંક દળમાં રૂપાંતર થઈ ગયું એટલે ઉર્જા મારી દળમાં વધારે વધારે જે ઉર્જા હતી એ શું થઈ ગઈ, એ દળમાં જતી રહી, એના કારણે દળ વધી ગયું. તો આ પ્રક્રિયા શું થયું, માઇનસ, એટલે મારા દળ છે માઇનસ આવી, એટલે ક્યુ વેલ્યુ પણ માઇનસ આવે. આ માઇનસ મળે મને એટલે ક્યુ વેલ્યુ માઇનસ મળે, તો મારે ઉર્જા આપવી પડી, એટલા માટે આ પ્રક્રિયાને કેવી કહેવાય, ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. આ વસ્તુ હું તમને વિચારશો કે આ વસ્તુ તમને ટોટલી ક્લિયર થઈ ગઈ છે, બરાબર. કેમ ક્યુ વેલ્યુ અને ક્યુ વેલ્યુ શું છે, ક્યુ જે ક્યુ નું મૂલ્ય છે એ શું છે, એ તમને આઈ હોપ તમને સમજાઈ ગયું છે ક્લિયરલી, બરાબર. કે ક્યુ ની વેલ્યુ જો પોઝિટિવ હોય તો એ પ્રક્રિયા કેવી હોય, ઉષ્મા ક્ષેપક હોય, અને ક્યુ ની વેલ્યુ જે નેગેટિવ હોય તો એ પ્રક્રિયા કેવી હોય, ઉષ્મા શોષક હોય. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, તો હવે આપણે ચાલો આની પછી શું છે, તો આની પછી એક એક્ઝામ્પલ છે, આપણે એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ જોઈએ આની પછી. એક ક્યુ વેલ્યુ ની જે ફોર્મ્યુલા છે એ યાદ રાખવાની છે. શું છે ફોર્મ્યુલા? તો કે જનક ન્યુક્લિયસ જે છે એના દળમાંથી નિપજ ન્યુક્લિયસ જે છે એનું દળ બાદ કરી દેવાનું. એ જે દળ મેળવે શું કહેવાય, દળ ક્ષતિ કહેવાય. અને દળ ક્ષતિ મળે પછી એને સી સ્ક્વેર વડે ગુણી દેવાનું, એટલે આપણને એની જે કુલ ઉર્જા છે ક્યુ શું મળે, આપણને ઉર્જા આપે એકચ્યુઅલી. પણ જો એ ઉર્જાનું મૂલ્ય પોઝિટિવ હોય તો એનો મતલબ થાય એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, અને ઉર્જાનું મૂલ્ય નેગેટિવ હોય તો એનો મતલબ શું થાય, એ ક્યુ નું વેલ્યુ એ જે પ્રક્રિયા છે કેવી છે, ઉષ્મા શોષક છે. ચાલો હવે જોઈએ ઉદાહરણ આપણે 13.6. તો ઉદાહરણ 13.6 માં આપણને ઘણા બધા દળ આપી દીધેલા છે. ચાલો લખી લઈએ આપણે પહેલા, તો એમાં સૌથી પહેલા તો આપેલું છે યુરેનિયમ 92-238, એનું દળ છે કઈક 238.05079 U. પછી છે હિલિયમ ન્યુક્લિયસ, એનું દળ છે 4.00260 U. પછી છે થોરિયમ ન્યુક્લિયસ 90-234, એનું વજન છે એટલે કે દળ 230.04363 U. એ પછી છે હાઇડ્રોજન, નું દળ છે 1.00783 U. પછી છે પ્રોટેક્ટિનિયમ, ઓકે. ચાલો આપણે બધા દળ આપી દીધેલા છે, બરાબર. હવે શું કીધું છે જોવાનું, પીએ એ પ્રોટેક્ટિનિયમ તત્વ માટે છે, ઓકે. એ યુરેનિયમ 238 ના આલ્ફા ક્ષય દરમિયાન વિમુક્ત થતી ઉત્સર્જન ઉર્જા ગણો. શું છે, તો કે આ આપણે યુરેનિયમ 238 છે, બરાબર, એના આલ્ફા ક્ષય એમાંથી થાય ત્યારે વિમુક્ત થતી ઉર્જા, મતલબ કેટલી ઉર્જા ઉત્પન્ન થાય, બરાબર, એ શોધવાનું છે. એકચ્યુઅલી આપણે શું શોધવાનું છે, ક્યુ વેલ્યુ શોધવાની છે, બીજું કંઈ નથી, ક્યુ નું મૂલ્ય શોધવાનું છે ક્યુ નું. ઓકે, તો સૌથી પહેલા એ પ્રક્રિયા બનશે કેવી, આલ્ફા ક્ષય થાય તો યુરેનિયમ આપણી પાસે છે 92
238 બરાબર. હવે આમાંથી મારે હિલિયમ ન્યુક્લિયસ મારે જે છે શું કરવાનું છે, આલ્ફા કણને ઉત્સર્જન કરવો, મતલબ 2H4 નું ઉત્સર્જન કરવું બરાબર. તો અહીંયા શું બનશે, 92 માંથી 2 જાય તો 90 બરાબર, એટલે કયો થઈ ગયો ઓટોમેટિક, થોરિયમ થઈ ગયો. અને 238 માંથી 4 જાય તો 234. આ ટાઈપની પ્રક્રિયા થશે. હવે મારે આ પ્રક્રિયા જે છે એમાં મારે ઉર્જા ગણવી હોય તો શું કરવું પડે, તો કે સિમ્પલ મારે ક્યુ વેલ્યુ ફાઇન્ડ કરવી પડે. તો ચાલો ફાઇન્ડ કરીએ. તો ક્યુ મૂલ્ય માટે શું કરવું પડે, તો ક્યુ બરાબર શું કરવાનું, તો કે માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ થોરિયમ માઇનસ માસ ઓફ આલ્ફા ન્યુક્લિયસ, સોરી હિલિયમ ન્યુક્લિયસ ઇન્ટુ સ્ક્વેર. આટલું કરવું પડે. ચાલો બધી વેલ્યુ મૂકી દઈએ. તો ક્યુ બરાબર શું મળશે મને, માસ ઓફ યુરેનિયમ 238 એટલે આવડવા બરાબર. તો તમે લખી શકો, એકચુઅલી તમારે અહીંયા આખે આખું લખવું પડે, 92 238 લખવું પડે બરાબર. તમારે અહીંયા લખવાનું યુરેનિયમ 92 238, પછી લખવાનું અહીંયા ટુ પેલું આવડવા 92 234, અને અહીંયા લખવાનું 2H4 બરાબર. આ રીતે બરાબર, મારે અહીંયા નહીં સમય, હું નથી લખતો, તમે લખી દેવાનું. ચાલો તો ક્યુ વેલ્યુ કેટલી થાય, આપણે કિંમત મૂકીએ બધી. તો માસ ઓફ ધીસ તો એ મળશે આપણને 238.05079 માઇનસ થોરિયમની શું છે, તો કે 234.04363 બરાબર. હજી પણ છે આલ્ફા હિલિયમની કેટલું છે, 4. આલ્ફા પાર્ટિકલ એટલે કે 4.00260 U, અને બાય U છે બહાર લખી દઉં છું બધાનું બરાબર, ઇન્ટુ સી સ્ક્વેર. ચાલો તો આ બધાની બાદ બાકી કરવાની, આપણે કેટલી થશે જોઈ લઈએ. તો કરીએ 238.05079 માઇનસ 234.04363 માઇનસ 4.00260, કેટલું મળશે, તો કે 4.56 ઇન્ટુ 10⁻³, એટલે કે તમે એને પોઈન્ટમાં ફેરવો તો મળશે તમને 0.00456. દેખો 1 2 3 ઓકે કમ્પ્લીટ, અને એટલા યુ ઇન્ટુ સી સ્ક્વેર. હવે આપણે યાદ કરવાનું છે, 1 U ઇઝ ઇક્વલ ટુ 931.5 MeV પર સી સ્ક્વેર, યાદ હોવું જોઈએ તમને બરાબર. શું હતું, 931.5 MeV પર સી સ્ક્વેર બરાબર. તો આપણે યુ ની વેલ્યુ મૂકી દઈએ, તો એ થાય છે 0.00456. 1 U ઇઝ ઇક્વલ ટુ શું હતું, તો કે 931.45 આવે બરાબર. આટલા MeV પર સી સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર બરાબર, એટલે સી સ્ક્વેર સી સ્ક્વેર કેન્સલ, એટલે આ ઉર્જા આપણે શા મળશે, MeV માં મળશે. તો આપણે કરીએ 931.45 ઇન્ટુ 0.00456 કરીએ, તો આપણને ઉર્જા ટોટલ મળશે આપણને MeV માં જે છે 4.2474 MeV. ક્લિયર. તો આ જે છે શું છે, આપણને ક્યુ વેલ્યુ મળી. તો ક્યુ વેલ્યુ તમે જોઈ શકો છો, તો ક્યુ વેલ્યુ કેવી છે, તો કે પોઝિટિવ છે. પોઝિટિવ છે એટલે મતલબ ક્યુ ની વેલ્યુ ધન મળી. તો ક્યુ ની વેલ્યુ ધન મળ્યાનો મતલબ શું, આ પ્રક્રિયા છે એ કેવી છે, ઉષ્મા શેપક પ્રક્રિયા છે. કેવી છે, ઉષ્મા પ્રક્રિયા છે. ક્લિયર. તો આ માટે તમે કહી શકો કે આ પ્રક્રિયા ઉષ્મા શેપક છે બરાબર. બીજું શું પૂછ્યું છે, તો કે યુરેનિયમ 238 જે છે એ સ્વતઃ પ્રોટોન નું ઉત્સર્જન કરી શકે નહીં કે તેમ દર્શાવો. એટલે એ કહે છે કે જેમ યુરેનિયમ 238 છે આલ્ફા કણ નું પોતાની મેળે સ્વતઃ એ ઉત્સર્જન કરે છે બરાબર. કેમ, તો કે ઉષ્મા શેપક પ્રક્રિયા છે, એટલે કારણ કે એનું ક્યુ નું વેલ્યુ કેવું છે, આપણને ધન મળે છે એટલા માટે બરાબર. તો આપણે શું કહે છે, તો એમ કહે છે કે પ્રોટોન નું ઉત્સર્જન પોતાની મેળે કરી શકે કે ના કરી શકે, એવું ચેક કરો બરાબર. તો ચાલો ચેક કરી લઈએ. તો એની માટે સૌથી પહેલા શું કરવું પડશે, કે જો એ પ્રોટોન નું ઉત્સર્જન કરે, એટલે કે યુરેનિયમ 92 238, જો એ પોતાની મેળે એને ઉત્સર્જન કરવું હોય બરાબર, તો શું કરવું પડે. ચાલો સૌથી પહેલા તો આપણે લઈ લઈએ, જો પ્રોટોન ઉત્સર્જન કરે તો શું મળે, પ્રોટોન કોને કહેવાય, તો કે 1H1, અને પ્રોટોન કહેવાય જો એમાં એક આ એક છે શું દેખાય, પ્રોટોન
અને એક માંથી એક જાય તો ઝીરો, મતલબ ઝીરો ન્યુટ્રોન, બરાબર. એટલે આ શું કહેવાય, પ્રોટોન કહેવાય. પ્રોટોન ઉત્સર્જન કરવું હોય તો 92 માંથી એક જાય તો 91, મતલબ અહીંયા જે બી ન્યુક્લિયસ બનશે એ કેવું બનશે, તો કે નાઇન, તેનો પરમાણુ ક્રમાંક 91 હોય છે. તો 91 વાળું કયું છે આપણે આપેલું છે, પ્રોટેક્ટેનિયમ પીએ, એટલે શું છે 237. ક્લિયર? 237. તો કઈક આ ટાઈપની પ્રક્રિયા હોય, સેમ વસ્તુ. આપણે આની આનું શું કરવું પડશે, ક્યુ ની વેલ્યુ મેળવી પડશે. જો એ ક્યુ ની વેલ્યુ આપણે ધન મળે તો એ અથવા પોતાની મેળે, કારણ કે પ્રક્રિયા ઉષ્મા શેપક થઈ જાય તો એ પોતાની મેળે કરી શકે, અને ક્યુ ની વેલ્યુ ઋણ મળે તો એ પ્રક્રિયા ઉષ્મા શોષક થઈ, અને ઉષ્મા શોષક હોય તો એ પોતાની મેળે ના કરી શકે. ચાલો બહુ જોઈએ તો એનું ક્યુ મૂલ્ય શું છે, તો ક્યુ વેલ્યુ શું છે જોઈ લઈએ આપણે. તો એની માટે કરવું પડે ક્યુ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ યુરેનિયમ. તમારે યુ 92-238 લખવાનું. મારે માર પાંચ પાસે માર્કર પેન છે, એટલે માર્કર પેનમાં હું લખવા જાય તો બધું બગડી જાય છે, બરાબર. તમારે લખવાનું એ 1H1 આવવાનું. મારે નકર નાનું નાનું દેખાય, તમને દેખાશે પણ એટલું નાનું થઈ જાય. ચાલો હવે આમાં શું કરીએ, ચાલો દળ મૂકી દઈએ. યુરેનિયમનું કેટલું છે, તો કે યુરેનિયમ 92-238 નું શું કેટલું છે, તો આપણે ભાઈ લખેલું જ છે આપણે 238.05079, બરાબર. માઇનસ પ્રોટેક્ટેનિયમનું તો 237.05121, માઇનસ હાઇડ્રોજનનું તો કે 1.00783.6 સ્ક્વેર. આ શેમાં છે, યુમાં, બરાબર. ચાલો બાદબાકી કરી લઈએ. તો બાદબાકી માટે 238.05079 માઇનસ 237.05121 માઇનસ 1.00783, આટલું કરીએ. આન્સર આપણે શું મળે છે, માઇનસ 8.25 મળે છે, એટલે કે 0.00825, પણ કેવું માઇનસ, બરાબર. એક વાર ચેક કરી લઈએ, 238.5079 બરાબર 237.05121 અને 1.07. ઓકે, કમ્પ્લીટ છે. ચાલો તો આટલા યુ ઇન્ટુ સી સ્ક્વેર. પાછું આપણે યાદ કરી લઈએ, 1 યુ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, તો કે 931.45 એમવી પર સી સ્ક્વેર. તો એ થાય માઇનસ 0.00825 ઇન્ટુ 931.45 એમવી પર સી સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર. સી સ્ક્વેર સી સ્ક્વેર કેન્સલ કરી દઈએ તો તમને જે આન્સર હશે કેવો મળશે, ફાઇનલ આન્સર મળશે, જે હું લખી દઉં છું 0.00825 ઇન્ટુ 931.45 મળે છે મને માઇનસ 7.68446 ઇન્ટુ એમઇવી ક્યુ. તો મેં ક્યુ વેલ્યુ કેટલી મળી મને, તો માઇનસ 7.68446 બરાબર એમઇવી. એનો મતલબ માઇનસ ક્યુ ની વેલ્યુ માઇનસ મળી, એનો મતલબ પ્રક્રિયા કેવી થઈ, ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ, બરાબર. એટલે ઉષ્મા શોષક કોઈ આપણે, એનો મતલબ ઉર્જા શોષક, બરાબર. એને ઉર્જા આપવી પડે, તો આ પ્રક્રિયા છે. ઉષ્મા શોષક ના લખવું હોય તો કોઈ જરૂર નથી, ઉષ્મા શોષકની જે પૂછ્યું છે એ જ લખીએ આપણે, બરાબર. આપણે પૂછ્યું છે સ્વતઃ થઈ શકે કે નહીં, તો આપણે લખી દેવાનું કે આ પ્રક્રિયા સ્વતઃ થઈ શકે નહીં. કેમ? તો લખી દેવાનું ક્યુ ઇઝ લેસ ધેન ઝીરો. ક્લિયર? ઓકે, ચાલો તો લખી લો બોર્ડ પરથી, પોઝ કરીને, વિડીયો પોઝ કરીને આખો લખી લેવાનું છે, બરાબર. ઓકે, તો હવે આટલા થઈ ગયા છે આપણે, બરાબર. તો આગળના જે આના રિલેટેડ પ્રોબ્લેમ હોય આપણી એક્સરસાઇઝમાં, બરાબર, પાછળની જે એક્સરસાઇઝ હોય એમાં આને રિલેટેડ પ્રોબ્લેમ જે દાખલા હોય એ દાખલા આપણે સોલ્વ કરવાના ચાલુ કરી દેજો, બરાબર. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું બીટાક્ષય અને ગામાક્ષય. ચાલો, અસ્તુ, ધન્યવાદ.